વિદ્યાર્થી મિત્રો કેમ છો હું વિજય શુક્લા વિજય શ્રીજી મેસેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોશું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ ધોરણ આઠ અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો એક ફરતું ચક્ર આપેલ છે આ આપણે જોઈ શકો છો ચક્રને એકવાર ફેરવવાથી મળતા પરિણામો તમને ખ્યાલ છે ચક્રને આપણે ફેરવીએ ત્યારે કાં તો એ બે ઉપર બી ઉપર ઊભું રહેશે કા તો સી ઉપર કાં તો ડી ઉપર અને કાં તો એ ઉપર રહેશે એટલે ચક્ર ની એકવાર ફેરવતી પરિણામો ક્યાં ક્યાં થશે ડબલ વખત એ છે પણ આપણે તો એક જ વખત એ લખવાનું છે ફરતું ચક્ર હોય તો ચક્ર એકવાર ફેરવતી મળતા પરિણામો એટલે એ ભલે બે વખત પણ એ ઉપર આવશે એટલે કુલ સંભાવના કાંઈ એ થશે કા બી થશે કા સી થશે ડી થશે આમ કુલ સંભાવના આપને કેટલી મળે ટોટલ તો કે એ બી સીડી ચાર એટલે જવાબ આવશે એ બી સીડી એક સાથે બે સિક્કા ઉછાળતા એક સાથે બે સિક્કા ઉછાળતા મળતા પરિણામો કાં આપણે ડબલ એચ મળે કાં ડબલ ટી મળે કાં એચ ટી મળે કાં ટી એચ મળે કેવી રીતે મળે મેં તમને સમજૂતી આપી છે સિક્કો એક અને સિક્કો બે એક સિક્કો હોય તેમાં એક એક બાજુ હેચ એટલે હેડ હોય એટલે કે છાપ હોય પાછની સાઈડમાં ટી હોય એટલે કે ટેલ હોય ટેલ એટલે કાંટો હોય બીજો સિક્કો છે એમાં આપણે જોઈ શકો છો એચ અને ટી બરાબર એટલે પહેલી સંભાવના કઈ થઈ શકે જો આપણે માનો કે એક સિક્કામાં એચ આવે તો સામેના સિક્કામાં એચ આવે એટલે ડબલ એચ થયું પછી બીજી વખત આપણે ઉછાળીએ ત્યારે એક સિક્કામાં એચ આવે તો સામેના સિક્કામાં ટી આવે એટલે એચ થયું ત્રીજી વખત આપણે બે સિક્કા ઉછાળીએ તો એક સિક્કામાં પહેલા સિક્કામાં ટી આવે તો બીજા સિક્કામાં એચ આવે એટલે ટી એચ થયું અને ચોથી વખત જો આપણે ઉછાળીએ તો પહેલાં સિક્કામાં ટી આવે તો બીજા સિક્કામાં પણ ટી આવી શકે એટલે ડબલ ટી થયું આવી રીતે એચઆરએ પહેલાં એચ એટલે એચ એચ પછી એ ટી એટલે એચ ટી પછી ટી આર એચ એટલે ટી એચ અને ટી ટીઆર ટી એટલે ટી ટી ટોટલ ચાર સંભાવના તમને એવી રીતે જોવા મળે ત્યાર પછી આપણે દાખલો બીજો જોઈએ પાસાને ફેંકવાથી મળતા પરિણામોની પરિણામની મદદથી નીચેના પૈકીની ઘટના બનાવવાની શક્યતા પાસામાં કુલ કેટલી સંખ્યા હોય એક બે ત્રણ ચાર પાંચ છ હવે એમાં અવિભાજ્ય સંખ્યા કેટલી હોય તો તમને ખ્યાલ છે કે નાની નાની અવિભાજ્ય સંખ્યા બે પછી ત્રણ અને પાંચ એટલે ત્રણ સંખ્યા થઈ હવે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કેટલી તો એકથી છમાંથી બે ત્રણ પાંચ કાઢ નાખો એટલે એક ચાર છ પાંચ કરતાં મોટી સંખ્યા કેટલી હોય એકથી છમાં તો કે છ પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા કેટલી હોય પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા એટલે પાંચથી મોટી કોણ છે આપને ખબર છે એકથી છ માં છ તો છ કાઢ નાખો તો પાંચ ચાર ત્રણ બે એક એટલે એક બે ત્રણ ચાર અને પાંચ જે પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા છે ત્યાર પછી આપણે દાખલો ત્રીજો જોઈએ સંભાવના શોધો પ્રશ્ન એક એની આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ ડી પર સ્થિર થાય આપ જોઈ શકો છો કે દર્શક કાંટો છે વૃતાંશ ઉપર તમે ફેરવો જ્યારે એક ચક્ર ત્યારે કોઈ પણ એક અંક ઉપર સ્થિર થશે જેમ કે એ કાબી કાશી કાડી અને કા પાંચ હોય એટલે કુલ પરિણામો કેટલા છે પાંચ એટલે પાંચ પરિણામો એટલે આપણે શક્ય પરિણામો કેટલા મળશે પાંચ દર્શક કાંટો વૃતાંશ ડી પર સ્થિર કેટલી વખત થશે એક જ વખત એટલે સંભાવનાના સૂત્ર છે એ ઘટનાના ઘટકો છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા એમે લખી શકો પરિણામોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા પણ લખી શકો થયેલા અને છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા એ પણ તમે લખી શકો ઘટનાના ઘટકો એટલે આ ઘટના કેટલી વખત બની ડી ઉપર કાંટો આવે તેવી તો કે એક વખત અને પ્રયત્નો કુલ કેટલા છે પાંચ એટલે એકના છેદમાં પાંચ ફરીથી પાછો પાંચ પરિણામ કેમ આવ્યા કારણ કે કાંટો છે એ ઉપર પછી બી ઉપર સી ડી અને પાછો જે એ છે એટલે પાંચ ઉપર આવી શકે એટલે ટોટલ પરિણામો પાંચ સારી રીતે ચીપેલા બાવન પાનાના જોડમાંથી એક પાનું યાદાચીક રીતે પસંદ કરીએ અને તે એકો હોય તેવા આ પત્તા તમને ખ્યાલ છે ટોટલ કેટલા હોય તો કે બાવન એટલે પરિણામો કેટલા મળશે બાવન આ પત્તામાં એકોની સંભાવના કેટલી ચાર એટલે સંભાવના બરાબર ચારના છેદમાં બાવન એટલે ચાર એક ચાર અને ચાર ગુણા તેર ચાર ચાર ઉડી ગયા એકના છેદમાં તેર તમને ખબર છે કે બાવન પન્ના છે એમાં એકો દોડી તીડી ચોખ્ખો પંજો છક્કો સત્તો અઠો નવો અને દસો અને જે ગુલામ આર રાણી અને કે એટલે રાજા આવી રીતે જે તેર પ્રકારના હોય પન્ના અને એક એક પન્નું છે એ ચાર હોય એટલે માનો કે એક કો હોય તો એ ચાર હોય એટલા માટે આપણે એક હોવાની સંભાવના કેટલી લખેલ છે ચાર દાખલો ત્રીજો જોઈએ લાલ સફરજન મળવાની શક્યતા તો આપણે જોઈ શકો છો કે સફરજન ત્રણ ને ત્રણ છ ને એક સાત છે એમાં ત્રણ જી એટલે ગ્રીન એટલે લીલા એટલે કે કાચા અને ચાર છે એ આર છે એટલે રેડ એટલે લાલ પાકા એટલે કુલ પરિણામ આપ જોઈ શકો છો આકૃતિમાં સાત છે એટલે સાત શક્ય પરિણામો મળશે હવે લાલ સફરજન મળવાની સંભાવના એટલે લાલ એટલે આર કેટલી વખત છે જોઈ શકો આકૃતિમાં એક બે ત્રણ ચાર વખત એટલે જવાબ આવશે ચારના છેદમાં સાત છે ને સરળ તો દાખલા નંબર ચાર એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલા હોય તેવી કુલ દસ ચબરખી પર એકથી દસ અંકો લખીને તેને ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે તેમાંથી કોઈ ચબરકી જોયા વગર પસંદ કરવામાં આવે તો તેની નીચેની ઘટના માટેની સંભાવના શોધો તમને ખ્યાલ છે કે દસ અલગ અલગ ચબરખી છે ને એમાં એક અંક એક જ વખત આવશે કુલ સંખ્યા કેટલી તો કે દસ ચબરખી એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠનો દસ હવે ચબરકી પર સંખ્યા છ હોય તેવી સંભાવના હવે છ એટલે આપણે કીધું છે કે દરેક ચબરખી અલગ અલગ છે એકથી દસ અંકની અને છઠ્ઠો હોય તો એક જ વખત લખેલો હોય એટલે કુલ શક્યતા દસ સંખ્યા છ કેટલી વખત હોય એક વખત એટલે સંભાવનાના ઘટકો કેટલા કેટલી વખત છગડો આવે એક વખત કુલ પ્રયત્નો કેટલા ટોટલ સંખ્યા કેટલી દસ એટલે એકના છેદમાં દસ બીજું ચબરફી પર લખેલ સંખ્યા છ કરતાં નાની હોય કુલ શક્યતા તો દસ છે જ એકથી દસ છ કરતાં નાની હોય તેવી ચબરખીઓ કેટલી હાથમાં આવે માનો કે પાંચ લખેલી એક ચાર લખેલી એક ત્રણ લખેલી એક બે લખેલી એક અને એક લખેલી એક એટલે છ કરતાં નાની હોય એ કેટલી ચબરખી હાથમાં આવે તો કે પાંચ એટલે સંભાવના બરાબર ઘટકોના ઘટકો ઘટનાના ઘટકો છેદમાં કુલ પ્રયત્નો એટલે ટોટલ પાંચ અને છેદમાં શક્યતા કુલ સંખ્યા છેદમાં જ લખવાની પાંચ એકું પાંચ પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી ગયા બરાબર એકના છેદમાં બે ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતાં મોટી હોય કુલ શક્યતા તો દસ છે જ છ કરતા મોટી કઈ હોય સાત આઠ નવ ને દસ એટલે કેટલી થઈ તો કઈ ચાર સંભાવના બરાબર ઘટકોના ઘટનાના ઘટકો છેદમાં કુલ પ્રયત્નો બરાબર ચાર ના છેદમાં દસ બરાબર બે ગુણ્યા બે છેદમાં બે ગુણ્યા પાંચ બે બે ઉડી જશે બરાબર બે ના છેદમાં પાંચ ચબરખી પર લખાયેલા સંખ્યા એક અંકવાળી હોય એટલે કુલ શક્યતા તો દસ છે જ એક અંકવાળી એકથી દસમાં કેટલી હોય તો કે એકથી નવ સુધીની તો નવ એટલે ઘટનાના ઘટનાના ઘટકો છેદમાં કુલ પ્રયત્નો એટલે નવ અને છેદમાં કુલ શક્યતા દસ એટલે જવાબ આવશે નવના છેદમાં દસ જો તમારી પાસે ત્રણ લીલા રંગના વૃતાંશો એક વાદળી રંગનું વૃતાંશ એક લીલા એક લાલ રંગનું વૃતાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાશ મળવાની સંભાવના કેટલી આ કુલ પરિણામો પાંચ થશે કારણ કે ત્રણ લીલા વત્તા એક વાદળી બરાબર ત્રણ વત્તા એક વત્તા ચાર એટલે પરિણામોની શક્યતા પાંચ થશે ટોટલ ત્રણ વત્તા એક વત્તા એક એટલે પાંચ લીલા રંગના વૃતાંશ મળવાની સંભાવના કેટલી તો લીલો છે ત્રણ છે એટલે ત્રણના છેદમાં પાંચ કુલ પરિણામો પાંચ અને મળતા પરિણામોની સંખ્યા પાંચ વાદળી રંગ ન હોય તેવા કેવા તો વાદળી રંગનો હોય એમાં ત્રણ લીલા અને એક લાલ એટલે ટોટલ ચાર એટલે ચારના છેદમાં પાંચ સાવ સરળ દાખલો છઠ્ઠો એમાં તમને કીધું છે કે પ્રશ્ન બેની ઘટનાની સંભાવના શોધો હવે પ્રશ્ન બેની શક્યતા સુધી આપણે હવે ઘટનાની સંભાવના પ્રશ્ન બે શું હતો તો કે પાસાને ફેંકવાથી મળતા ઘટકો તો પાસામાં તમને ખબર છે કે એક બે ત્રણ ચાર પાંચ છ હોય હવે એમાં અવિભાજ્ય સંખ્યા તો તમને ખબર છે કે અવિભાજ્ય સંખ્યા ત્રણ જ હોય એકથી છમાં બે ત્રણ અને પાંચ એટલે કેટલી થઈ ત્રણ ત્રણ અને કુલ પ્રયત્નો કેટલા છ ત્રણ એક ત્રણ ત્રણ દુ છ એટલે બરાબર એકના છેદમાં બે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા એટલે કુલ પરિણામો તો છ પરિણામોની શક્યતા છ થઈ અવિભાજ્ય ન હોય કોણ તો કે એક ચાર ને છ કારણ કે બે ત્રણ પાંચ તો અવિભાજ્ય છે જ એટલે ત્રણ ત્રણના છેદમાં છ એટલે ત્રણ એકું ત્રણ ત્રણ દુ છ બરાબર એકના છેદમાં બે પાંચ કરતાં મોટી સંખ્યા કોણ રહે એકથી છમાં છગડો એટલે એક જ થયો ભૂલથી છ ન મૂકી દેતા છ આવવાની સંભાવના એક વખત એટલે એકના છેદમાં છ પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા પાંચ કરતાં મોટી કોણ હોય તો કે છ છ કાટ નાખો એટલે પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યાની સંભાવના કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચ થઈ તો સંભાવના એટલે ઘટનાના ઘટકો છેદમાં કુલ પ્રયત્નો એટલે પાંચના છેદમાં છ આ હતું આપણું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ ધોરણ આઠ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નીચે બોક્સમાં લખી શકો છો વિજય સરીજી મેસ ચેનલ નિહાળો બદલ હું આપ દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ હાર્દિક આભારી છું થેન્ક યુ વેરી મચ